नमस्कार, गुजरात नॉनस्टॉप साथे हूँ छु फाल्गुनी। समाचारों पर नजर करिए, महत्वपूर्ण समाचार अमदावाद थी मळी रहा छे। अमदावाद में गुजरात एटीएस ने मोटी सफलता मळी छे। करोड़ों की लूट अने दाळना आरोपी की गुजरात एटीएस द्वारा धरपकड़ करवामां आवी छे। आरोपी हरेश गोस्वामी वसराल थी धरपकड़ कराई छे। सूरत अने भिलाड़ में फायरिंग अने लूटनी घटनानो आ आरोपी के जेनी एटीएस द्वारा वस्त्राल थी धरपकड़ करवामां आवी। गुजरात मुंबई सहित अनेक जग्याए तेणे लूट करी हती अने गुजरात एटीएस द्वारा तमाम रीते तेने पकड़वा चक्र गतिमान कराया हता अने अंते गुजरात एटीएस ने तेने पकड़वामां मोटी सफलता मळी छे। અને હવે વાત કરીએ N95 માસ્કની, કે તેની કિંમતને લઈને રાજકારણ શરૂ થઈ ચૂક્યું છે। રાજ્ય સરકાર દ્વારા અમૂલ પાર્લર પર N95 માસ્કનું વેચાણ શરૂ કરવામાં આવ્યું, જે 65 રૂપિયાની કિંમતે લોકોને વેચવામાં આવી રહ્યું છે। ત્યારે કોંગ્રેસે આક્ષેપ કર્યા કે આ માસ્કની મૂળ કિંમત 49 રૂપિયા છે। सरकार मास्क ना वेचाण थी नफाखोरी होवाना आक्षेपो कांग्रेस द्वारा करवामां आव्या, ज्यारे अमूल पार्लर पर थ्री लेयर मास्क अने N95 मास्क नू वेचाण शुरू करवामां आव्युं छे। बन्नेनी किंमतो नक्की कराई छे, त्यारे कांग्रेस द्वारा आक्षेपो करवामां आव्या के N95 ना मास्क नी वधारे किंमत थी वेचाई रहा छे। 65 रूपियामां मास्क वेचाई रहा छे, ज्यारे के तेनी ओरिजिनल किंमत 49 रूपिया होवानो दावो कांग्रेसे कर्यो छे। वेचाण थी सरकार नफाखोरी करी रही होवाना आक्षेप पण करवामां आव्या छे। सरकारी पत्र पण सामे आव्यो, जेमां N95 मास्क नी किंमत 49.61 रूपिया दर्शावाई। સાબરકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। સાબરકાંઠામાં વધુ 11 કેસ પોઝિટિવ સામે આવ્યા છે। સાબરકાંઠામાં 11 કેસ પોઝિટિવ આવતા તંત્ર પણ સતર્ક થયું છે। આજે 11 નવા કેસ સાબરકાંઠામાં નોંધાયા, જેમાં હિંમતનગર અને ખેડબ્રહ્માં બે બે પોઝિટિવ કેસ સામે આવ્યા, તો વડાલી, ઈડર અને તલોદમાં પણ બે બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે। સાબરકાંઠામાં આજના દિવસ દરમિયાન 11 પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા છે। તમામ પોઝિટિવ કેસો હિંમતનગર, ખેડબ્રહ્મા, વડોલી આ તમામ વિસ્તારોમાંથી બે બે કેસ સામે આવ્યા છે। તંત્ર પણ સતર્ક બન્યું છે। હવે જ્યારે લોકડાઉન 4માં ઘણી બધી છૂટછાટો આપવામાં આવી છે, તેને લઈને હવે તંત્ર વધુ સતર્ક। વાત કરીએ સુરતની, સુરતથી પણ મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। સુરતમાં પણ આજે 26 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે। સુરત શહેરમાં આ 26 પોઝિટિવ કેસ નોંધાયા છે અને ગ્રામ્યની વાત કરીએ તો સુરત ગ્રામ્યમાં નવા 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે। આ સાથે જ સુરત જિલ્લામાં કુલ કેસનો આંક 1302 પર પહોંચી ચૂક્યો છે। મહાનગરો જ્યારે સૌથી વધારે પ્રભાવિત છે, તેમાં અમદાવાદ અને બીજા નંબરે હવે સુરત મહાનગરનો સમાવેશ થાય છે, કે જ્યાં રોજે રોજ આ આંકડો વધી રહ્યો છે। અને હવે વાત કરીએ આત્મનિર્ભરની ભીડની। અમદાવાદમાં સતત બીજા દિવસે ફોર્મ લેવા માટે ભીડ જામી। બાપુનગરની કાલુપુર કોઓપરેટિવ બેંકની બહાર ફોર્મ લેવા મોટી સંખ્યામાં લાઈનો જોવા મળી। આત્મનિર્ભર બનવા લોકો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા, કોરોનાની ગંભીરતા સમજ્યા વગર જ લોકો બેફામ લાઈનમાં ઉભા રહ્યા। લોકો ફોર્મ લેવા લોકડાઉનની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતા નજરે પડ્યા। આટલી ભીડ હોવા છતાં પણ પોલીસ બંદોબસ્તનો અભાવ જોવા મળ્યો। આત્મનિર્ભર યોજના અંતર્ગત
ફોર્મ નું વિતરણ કરવામાં આવી રહ્યું છે કે લોકો જે છે તેને સહાય મળે તે હેતુથી ફોર્મ આપવામાં આવી રહ્યું છે, પરંતુ જોઈ શકાય છે કે જે અહીંયા ફોર્મ લેવા માટે લોકોની ભીડ એકઠી થઈ છે, સોશિયલ ડિસ્ટન્સિંગ નું ઉલ્લંઘન થઈ રહ્યું છે. બાપુનગરની થી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની બહારના આ દ્રશ્યો છે કે જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ નું ઉલ્લંઘન થઈ રહ્યું છે, લીરે લીરા ઉડી રહ્યા છે, 1 થી 1.5 કિલોમીટર લાંબી લાઈનો લાગી છે, પરંતુ ન તો કોઈ સોશિયલ ડિસ્ટન્સિંગ નું પાલન કરી રહ્યું છે અને ભીડ એકઠી થઈ રહી છે. એટલું જ નહીં, પરંતુ બેંક તરફથી પણ અહીંયા કોઈ જે રીતે પોલીસ બંદોબસ્ત છે તે બોલાવવામાં નથી આવ્યો. જો આ જ પ્રકારના દ્રશ્ય રહેશે તો આત્મનિર્ભર બનવાની વાત દૂર છે, પરંતુ કોરોના વાયરસના કેસીસમાં જંગી વધારો થશે તે એક ચોક્કસ વાત છે. કારણ કે જે રીતે લોકો અહીંયા બેફામ બની રહ્યા છે, લોકો બેફામ બની અહીંયા ભીડ એકઠી કરી રહ્યા છે, ફોર્મ લેવા માટે આવી રહ્યા છે, અને જે અહીંયા સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન છે તે બેફામ રીતે થઈ રહ્યું છે. જે ફોર્મ લેવા માટેની જે ભીડ છે વહેલી સવારથી જ આ પ્રકારે છે, લોકો ટોળે ટોળા વળી અને અહીંયા ફોર્મ લેવા આવી રહ્યા છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ ક્યાંક ને ક્યાંક તેઓ ભૂલી ગયા છે, જેના કારણે આગામી દિવસોમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિનો સામનો અમદાવાદને કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે આયુષી યાજ્ઞિક, મંત્રાલય ની અમદાવાદ. આત્મનિર્ભર યોજનાના ફોર્મ વિતરણના બીજા દિવસે પણ મંતવ્ય ન્યૂઝની ટીમ સુરત પહોંચી. શહેરના વરાછા કોઓપરેટિવ બેંકમાં બીજા દિવસે અવ્યવસ્થા સર્જાઈ. સવારથી લાઈન લગાવીને ઉભેલા અને બેંક ખુલવાની રાહ જોઈ રહેલા સ્થાનિકોને જ્યારે બેંક ખુલી અને કર્મચારીઓ આવ્યા ત્યારે ઝટકો લાગ્યો. કારણ કે બેંક ખુલતા જ બોર્ડ લગાવી દેવાયું કે આજે ફોર્મ વિતરણ બંધ છે. સ્થાનિકોને માહિતી આપવાના બદલે બેંક બહાર ફોર્મ વિતરણ બંધ છે નું બોર્ડ લગાવી દેવાતા લોકોમાં રોષ જોવા મળ્યો અને તેમની લોનની આશા ફરી એક વખત ઠગારી નીવડી. ગવર્મેન્ટ એક આખા ઓલ સ્ટેટ લેવલે એક પોર્ટલ બનાવવા જઈ રહી છે. હવે દરેક કોઓપરેટિવ બેંકોને પહેલી ગાઈડલાઈન 21મી મે ફોર્મ ઇસ્યુ કરવાની આપેલી હતી અને સરકારે એવું કીધું હતું કે દરેક ફોર્મ આવે એટલે પોર્ટલની અંદર સબમિટ કરવાનું છે. હવે આજની તારીખે ગવર્મેન્ટ પાસે પોર્ટલ તૈયાર નથી. હજી ગવર્મેન્ટ તરફથી એવું કહેવામાં આવે છે કે આ પોર્ટલ લગભગ 8મી જૂન સુધીમાં તૈયાર થશે. તો ત્યાં સુધી તૈયાર થાય ત્યાં સુધી જે કાં માહિતી બધી આવશે તો પહેલાં ધોરણે એ થયા પછી એને માહિતી આ 6131 અરજીઓ આવી છે એને ચડાવ્યા પછી પછી બીજા તબક્કાની કામગીરી પછી શરૂ કરવામાં આવશે. આત્મનિર્ભર યોજનાના ફોર્મ વિતરણના પહેલા દિવસે યોજાયેલી અવ્યવસ્થા બાદ આજે પણ ફોર્મ મેળવવા બેંક બહાર લોકોની લાંબી લાઈનો જોવા મળી. મંતવ્ય ન્યૂઝની ટીમ રાજકોટની કોઓપરેટિવ બેંકમાં પહોંચી. બેંક બહાર લોકોની આશરે 2 થી 3 કિલોમીટર લાંબી લાઈન જોવા મળી. લોકો તડકામાં પણ લાંબી અને થકાવનારી લાઈનમાં ઉભા રહીને વારો આવવાની રાહ જોઈ રહ્યા હતા. જામનગરમાં પણ આત્મનિર્ભર યોજના માટે ફોર્મ લેવા આવેલા લોકોને ધરમનો ધક્કો થયો. શહેરની સરકારી બેંક બહાર નોટિસ લગાવી દેવાઈ, જેમાં લખ્યું કે ધિરાણ અંગે ચર્ચા વિચારણા કરીને જરૂરી સુધારા બાદ જ ફોર્મનું વિતરણ કરવામાં આવશે. બીજી બાજુ શહેરની કેટલીક ઝેરોક્સની દુકાનો પર ફોર્મ મળી રહ્યા હતા, જો કે આ ફોર્મ બેંક દ્વારા સ્વીકારવામાં ન આવતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા. જેતપુરમાં સહકારી બેંકમાં આજથી આત્મનિર્ભર યોજના અંતર્ગત લોન માટે ફોર્મ વિતરણ કરવામાં આવ્યું. ફોર્મ લેવા બેંકમાં લાંબી લાઈન જોવા મળી ત્યારે બેંક મેનેજમેન્ટ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સાથે ફોર્મ આપવામાં આવ્યા. અત્યારે આપણને જે સ્કીમ આપેલી છે તે અંતર્ગત હાલ ફોર્મ વિતરણ શરૂ કરેલું છે આપણે, અને આજ ફોર્મ વિતરણ અમે આજે આખો દિવસ ચલાવવાના છીએ. અને જ્યારે પણ ક્યારે આ સિવાય પણ કોઈ પણ લોન લેવા માટે આવે છે, બધાને ફોર્મ બધાને મળી જશે એ મુજબ જ અમે વ્યવસ્થા રાખેલી છે. સરકાર દ્વારા વેપારીઓ અને ધંધાર્થીઓને આત્મનિર્ભર બનવા માટે લોન સહાય યોજના શરૂ કરવામાં આવી છે, જેના ફોર્મ સહકારી બેંકોમાંથી મળતા થયા છે. ત્યારે ભુજની મુખ્ય સહકારી બેંક ભુજ માર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક BMCBમાં સરકારની લોન યોજના માટે અરજદારો આવ્યા.
અંજારમાં આવેલી બેંકની શાખામાં પણ ભારે ભીડ જોવા મળી। गुजरात सरकार की योजना मुजब आत्मनिर्भर योजना अंतर्गत लोन की कामगिरी हाथ धरम है तरह मंतव्य न्यूज की टीम द्वारा आज भूज मर्केटाइल बैंक की मुलाकात लेती है तरह अँ मैनेजर साहब साथ बात करसूँ। खास कर साहब अत्य शू नाम से आपको अत्य हाल में जो जाइए तो आत्मनिर्भर योजना जो फॉर्म मिली रहा है के भीड़ रहे हैं। हाँ हूँ कश्यप बथराजा भूज मर्केटाइल बैंक में जनरल मैनेजर छूँ। अत्यार सुधी आज फॉर्म लेवा माटे लोको आवे छे एमां घणा बधा एवी रीते पूछता था कि भाई अमारे लोन जोईए छे केवी रीते मळशे एटले बधुं एमने समजावीने कहे छे कि सरकारे आ सरस मजानी स्कीम काढ़ी छे तमने बधाने आत्मनिर्भर थवा माटेनी स्कीम छे अने आत्मनिर्भर थवा माटे तमारे खास एटलुं ध्यान राखवानुं छे कि बैंकनी अंदरथी जे पैसा लईए छे ए बैंकमां आपणे नियमित पाछा भरवाना छे पण बैंक छ महीनानो मोरेटोरियम नो जे पीरियड छे जे सरकारे नक्की करेलो छे ए 6 महीना दरमियान तमारे भरवाना नथी। बाकीना 2.5 वर्षमां एटले 30 सप्ताहथी बाकीनी रकम तमारे पूरी करवानी। અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં એક તરફ કેસોની સંખ્યા વધી રહી છે, બીજી તરફ રિકવરી રેટમાં પણ વધારો જોવા મળ્યો, 140% વધારો જોવા મળ્યો। ઓએસડી રાજકુમાર ગુપ્તાએ એક પત્રમાં આ દાવો કર્યો છે। 5 મેના રોજ અમદાવાદમાં રિકવરી રેટ 15.85% હતો અને સમગ્ર ગુજરાતનો રિકવરી રેટ 22.11% હતો, પરંતુ હવે જે દાવો કરાયો છે જેમાં 140% રિકવરી રેટ અમદાવાદમાં બતાવવામાં આવ્યો છે। અમદાવાદમાં જે પ્રમાણે કેસોની સંખ્યા વધી રહી છે, મૃતક આંક પણ છેલ્લા ઘણા સમયથી વધેલા જોવા મળી રહ્યા છે। આ તરફ ઓએસડી રાજકુમાર ગુપ્તા દ્વારા એક પત્રમાં આ દાવો કરાયો છે કે અમદાવાદમાં રિકવરી રેટ વધ્યો છે, 140% વધારો રિકવરી રેટમાં જોવા મળ્યો છે। આ પહેલા ગુજરાતનો રિકવરી રેટ પણ ઘણો ઓછો હતો, તંત્રની રણનીતિના કારણે આ રિકવરી રેટ વધ્યો હોવાનો દાવો પણ રાજીવ ગુપ્તા દ્વારા કરવામાં આવ્યો છે। અમદાવાદમાં જે પ્રમાણે હવે 10,000ની પાર જ્યારે કોરોના કેસની સંખ્યા થવા પામી હોય અને તે સમયે આ સારા સમાચાર કહી શકાય, પરંતુ જે દાવો કરવામાં આવ્યો છે તે ખરેખર ચોંકાવનારો પણ છે। આગળ વાત કરીએ કચ્છના ભચાઉના સદભાવના ગ્રાઉન્ડમાં સોશિયલ ડિસ્ટન્સની અમલવારી સાથે ગુટકા તમાકુની દુકાનો ખુલી। દુકાનો ખુલતા થયેલી ભીડ અને વેપારીઓ સામે ફોજદારી કાર્યવાહી બાદ હવે પબ્લિકને માવા અને બીડી સહેલાઈથી મળી રહે તે માટે આ કામગીરી કરવામાં આવી। કચ્છ જિલ્લામાં પહેલીવાર મેદાનમાં તમાકુની દુકાનો શરૂ થઈ માણસો રાશન માટે લાઇનમાં નથી ઊભા રહ્યા, પરંતુ માવા અને વિમલ માટે લાંબી લાઇનમાં ઊભેલા જોવા મળ્યા। કચ્છભરમાં તાલુકા મથકો પર આવી જ વ્યવસ્થા થાય તો કાળા બજાર કરતા તત્વો ઉપર અંકુશ આવે તેવી પણ માંગ ઉઠી। લોકડાઉનમાં ડીલમાં પાન મસાલાની દુકાનોમાં લાંબી લાઇનો લાગી। પાટણમાં સિદ્ધપુરમાં પાન મસાલાની દુકાન બહાર લોકોની ભીડ જોવા મળી। દુકાન ખુલે તે પહેલાં જ લોકો કતારમાં ઊભા રહી પોતાનો વારો આવવાની રાહ જોવા લાગ્યા। લોકોએ માસ્ક તો પહેર્યા, પરંતુ સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડ્યા। લોકો વાતો કરવા પણ ટોળે વળ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા। લોકડાઉનની સ્થિતિ વચ્ચે વલસાડ જિલ્લામાં તમાકુની તસ્કરી ઝડપાઈ। અમદાવાદથી વાપી તરફ જતી કટારિયા ટ્રાન્સપોર્ટની ટ્રકની ઝડપી લેતા બિલ વગરનું 1,815 કિલો તમાકુ પકડાયું, જેની કિંમત આશરે 2,17,000। આરઆર સેલે ટ્રક કબજે કરી ડ્રાઈવરને અને ટ્રકને વલસાડ ગ્રામ્ય પોલીસને હવાલે કર્યું। બનાસકાંઠા જિલ્લામાં ચોથા લોકડાઉનમાં અનેક ધંધા વેપાર ખુલ્યા છે। ઇલેક્ટ્રિક અને મોબાઈલના નાના મોટા અનેક સ્ટોર પણ ખુલ્યા। તમામ મોબાઈલ શોપ અને શોરૂમમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ખાસ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે। ગ્રાહકોને પણ સેનિટાઈઝરથી હાથ સાફ કરાવીને મોબાઈલ કે અન્ય ચીજવસ્તુઓ બતાવવામાં આવી રહી છે।
मंदवे न्यूज की टीम बनासकांठा पहुंची बनासकांठा कलेक्टर साथ खास बातचीत कराई। संदीप सागले साथ कोरोना मुद्दे खास बातचीत कराई, जेमां जणाव्यु के कोरोना साथ जीवन जीवा माटे टेवाई जवु पड़शे। लॉकडाउन 4 में केटलीक छूटछाटो सरकार तरफ थी आपवामां आवेल छे। लॉकडाउन अने कोरोना आ बंने अलग विषय छे। कोरोना साथे आपणे जीववानुं शीखवुं पड़शे। जे छूटछाटो मळी छे एमां पण व्यापारीओ, ग्राहको, तंत्र बधा ज एमां जोडायेला छे। समाजना आगेवानो पण एमां जोडायेला छे अने बधा ज सोशल डिस्टन्सिंग नॉर्म्सनुं पालन करे। खास करीने जे हाई रिस्क ग्रुप छे, 60 वर्ष ऊपरना वडीलो, कोमोर्बिड जेमने हाइपरटेन्शन अथवा अदर बीमारी छे एवा लोको अने बाळको, आ आपणा माटे एमने सेफ राखवानी आ समय छे। साथे साथे 2 गज दूरीनुं पण पालन आपणे करवुं जोईए। ए बधा ज माटे चुस्त आईसी एक्टिविटीज पण आपणे करी रह्या छे। माननीय મુખ્યમંત્રીશ્રીએ પણ ગઈકાલે હું કોરોના વોરિયર છું આ અભિયાનની શરૂઆત કરી છે, એમાં પણ સારો પ્રતિસાદ બનાસકાંઠા જિલ્લામાં મળી રહ્યો છે। બનાસકાંઠાના ડીસામાં પાન મસાલાની દુકાનોની બહાર બરબપોરે લોકોની લાંબી લાઈનો જોવા મળી। લોકો એ રીતે ટોળે વળ્યા જાણે તેમની પાન સિગરેટની તલપ કોરોના પર ભારે પડી। શું કોરોના કે શું માસ્ક, લોકોને જાણે કોઈ જ વાતનો ડર ન હોય તેમ તેઓ બસ પોતાના વ્યસનની ઈચ્છા પૂર્તિ કરવા દુકાનની બહાર જોવા મળ્યા, જ્યાં સોશિયલ ડિસ્ટન્સ પણ ન જળવાયું। અમદાવાદના વિરમગામમાં એસટી વિભાગના કર્મચારીઓ એસટીમાં સોશિયલ ડિસ્ટન્સ કે માસ્ક વિના મુસાફરી કરતા નજરે ચડ્યા। બસના ડ્રાઈવરે પણ માસ્ક પહેર્યું ન હતું। એસટી વિભાગના કર્મચારીને લાવવા લઈ જવા માટે ફાળવવામાં આવેલી આ બસ મિની બસ હોવા છતાં પણ આ બસમાં 15થી વધુ કર્મચારી જોવા મળ્યા। મહેસાણામાં કોરોના પોઝિટિવ મહિલાએ જન્મ આપેલા જોડિયા બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો। જન્મ સમયે દીકરાનો રિપોર્ટ પોઝિટિવ હતો, હવે દીકરીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો। અત્યારે બંને બાળકોની સારવાર કરવામાં આવી રહી છે। સરકાર શા માટે લોકડાઉનમાં તમને છૂટ આપી તે સમજવા માટે એક આંકડો જ પૂરતો છે। એપ્રિલ 2019માં સરકારને આવક થઈ હતી 3000 કરોડ, પણ 2020માં આ આંકડો છે માત્ર 500 કરોડનો। હજુ ન સમજ્યા તો ચાલો વિસ્તારથી સમજીએ। કોરોનાએ તોડી કમર, સરકારને આવી તમર, ખાલી થઈ તિજોરી, સામે આવી કમજોરી, કોરોના, આ શબ્દે આખા વિશ્વની હાલત બગાડી નાખી। ગુજરાત સરકાર પણ તેમાંથી બાકાત નથી। એક સમયે દેશનું વિકાસ મોડલ ગણાતું ગુજરાત અત્યારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે। અલગ અલગ ટેક્સથી સરકારનું કામ ચાલતું હતું, પણ કામ ઠપ થઈ ગયું તો આવક પણ બંધ થઈ। એક અંદાજ મુજબ માર્ચ, એપ્રિલ અને મે એમ 3 માસમાં જ ગુજરાત સરકારને 10000 કરોડનું નુકસાન થયું। ક્યાં કેટલું નુકસાન થયું તે જોઈએ તો આવક અને ખર્ચ પર કરના 5 કરોડ, જમીન મહેસૂલના 500 કરોડ, સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણીના 750 કરોડ, રાજ્ય આબકારીના 22 કરોડ, રાજ્ય જીએસટીના 4500 કરોડ, વેચાણ વેરાના 3000 કરોડનું નુકસાન થયું, તો વાહનો પરના કરના 450 કરોડ, માલ ઉતારુ કરના 20 કરોડ, વીજળી પરના વેરાના 600 કરોડ, મનોરંજન કરના 9 કરોડ અને અન્ય કરના 62 કરોડ મળી કુલ 9918 કરોડનું નુકસાન સરકારને થયું। જો વેરાની આવકમાં આવો જ ઘટાડો નોંધાયો તો નાણાકીય વર્ષના અંતે એટલે કે 31મી માર્ચ 2021માં મોટો ફટકો પડી શકે તેમ છે।
ગુજરાતના 2020-21ના બજેટનું કદ 2.17 લાખ કરોડ રૂપિયા છે. સરકારે કૃષિ વિભાગ માટે બજેટમાંથી 7,423 કરોડની જોગવાઈ કરી હતી, જેમાં કોઈ કાપ મૂકી શકાય તેમ નથી. જળ સંપત્તિના કામો માટે 7,220 કરોડની અને શિક્ષણ માટે 31,995 કરોડની સૌથી વધુ જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે આરોગ્યલક્ષી કામો માટે સરકારે પહેલીવાર 11,243 કરોડની જોગવાઈ કરી છે. પરંતુ આ જોગવાઈ સામે કોરોના સંક્રમણને હરાવવા તમામ રૂપિયાનો ખર્ચ કરવો શક્ય નહીં બને, કારણ કે રાજ્યની અન્ય આરોગ્યલક્ષી યોજનાઓ માટે પણ વર્ષ દરમિયાન આ રકમ ખર્ચ કરવાની હોય છે. આવક ઘટતા હવે રાજ્ય સરકાર કેન્દ્ર પાસે પેકેજની માંગ કરી શકે છે, સાથે જ કયા વિભાગના બજેટમાં કાપ મૂકી શકાય તે અંગે પણ વિચારણા ચાલી રહી છે. કદાચ ખોટને ઓછું કરવા જ સરકારે લોકડાઉનમાં આપી દીધી અનેક છૂટછાટ. કોરોના વાયરસે સરકારની કમર ભાંગી નાખી છે. છેલ્લા 2 મહિનાથી ચાલી રહેલા લોકડાઉનના કારણે સરકારની તમામ આવક બંધ થઈ ગઈ છે, જેમાં ખાસ કરીને જીએસટી, સેલ્સ ટેક્સ, લેન્ડ એન્ડ લેબર સહિતના અનેક કર છે કે જેની આવક બંધ થઈ જતા અત્યારે સરકારની તિજોરી ખાલી ખમ થઈ ગઈ છે. જો આ જ પ્રકારની સ્થિતિ રહેશે, કોરોના વાયરસ કાબૂમાં નહીં આવે, લોકડાઉન લંબાવવું પડશે, તો હજુ પણ ખરાબ પરિસ્થિતિનો સામનો સરકારને કરવો પડી શકે છે અને સરકારની તિજોરી તરિયા ઝાટક થતી નજરે પડી રહી છે. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગુજરાત નોનસ્ટોપમાં હાલ લઈશું એક નાનકડો બ્રેક, પરંતુ આગળના સમાચાર આપ જોજો અમારા સહયોગી જિજ્ઞા સાથે. નમસ્કાર. નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ, આપની સાથે હું છું જિજ્ઞા. સમાચારની શરૂઆત કરીશું. ખેડા જિલ્લામાં 3 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. 27 વર્ષની નર્સને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ નર્સ મહેમદાબાદ અર્બન હેલ્થ સેન્ટરમાં કામ કરતી હતી, ત્યારે હવે ખેડા જિલ્લામાં કુલ 58 કેસ કોરોનાના પોઝિટિવ થઈ ગયા છે. સારા સમાચાર રાજકોટવાસીઓ માટે. રાજકોટમાં ઓડ ઇવન પદ્ધતિથી હવે રવિવારે પણ દુકાનો ખુલ્લી રહેશે. રાજકોટ પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરે જનહિતમાં આ નિર્ણય કર્યો. 24 તારીખે એટલે કે આવનારા રવિવારે જે દુકાનોની બહાર 2 નંબરનું સ્ટીકર લાગેલું છે, આ લોકો પોતાની દુકાનો ખોલી શકાશે. આ પછીનો રવિવાર એટલે કે આ મહિનાનો જે છેલ્લો રવિવાર છે, જેની તારીખ 31 તારીખ છે, તે તારીખે જેની દુકાનની બહાર 1 નંબરનું સ્ટીકર લાગેલું છે, આ દુકાનદારો પોતાની દુકાનો ખોલી શકાશે. લોકડાઉન 3 બાદથી જૂનાગઢમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. જિલ્લાના વિવિધ શહેરોમાં કોરોનાએ પગપેસારું કરી દીધો છે, ત્યારે કેશોદમાં 1 સાથે 3 કેસ આવતા તંત્ર દોડતું થયું. મુંબઈથી આવેલા 2 મહિલા અને 1 પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, તમામને હોસ્પિટલ ખસેડાયા. ગત 16 તારીખે તેઓ મુંબઈના કાંદીવલીથી બસ મારફતે કેશોદ પહોંચ્યા. મુંબઈથી આવ્યા બાદ તમામને ઘરમાં જ ક્વોરન્ટીન કરાયા. જો કે 3 સાથે કેશોદમાં કુલ 4 પોઝિટિવ કેસ થઈ જતા લોકોમાં ફફડાટ છે. કચ્છના આદિપુરમાં 6 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. આ 6 માંથી 5 દર્દી બુઢારમોરા અને 1 મેઘર બોરીચીનો વતની છે. તો ભુજની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી 1 વૃદ્ધાએ પણ કોરોનાને માત આપી છે. સરકારી ગાઈડલાઈન પ્રમાણે દર્દીને રજા અપાઈ છે. હોસ્પિટલ સ્ટાફે ફૂલ અને તાળી પાડી દર્દીઓને વધાવ્યા હતા. હવે આ તમામને 28 દિવસ ક્વોરન્ટીન કરાશે. એમને કંઈ સિમ્ટમ્સ નહોતા, કંઈ લક્ષણો દેખાયા નહોતા. સારવાર એમની ચાલતી જ હતી અને અમે એમનું અપડેટ લેતા જ હતા ડેલી, કે કેવું છે, કેમ નથી. કંઈ એમને કફ આવે છે કે ફીવર આવે છે, કંઈ પણ તકલીફ થાય છે, બીજી રીતે કંઈ પણ તકલીફ થાય છે, ખાવા પીવામાં, રહેવામાં કંઈ પ્રોબ્લેમ થાય છે. અને છેવટે 10 દિવસ પછી એમને કંઈ લક્ષણ નહીં ધરાવતા હતા, એટલે આજે અમને એમને રજા આપી છે. મેરી ટીમ ઓર મેરે સબ લોગોને આજ 6 લોગોકો ડિસ્ચાર્જ કિયા હૈ. જો હમારા ફર્સ્ટ બેચ થા હરિઓમ હોસ્પિટલ કા, વો 6 કે 6 લોગ એસિમ્પ્ટોમેટિક થે. પોરબંદરમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો. 12 મેના રોજ આધેડનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
10 દિવસ પોરબંદરની કોવિડ હોસ્પિટલમાં સારવાર બાદ આજે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. છેલ્લા 3 દિવસથી કોરોનાના કોઈપણ પ્રકારના લક્ષણો ન જોવા મળતા આજે તેમને રજા અપાઈ. અમદાવાદ પૂર્વના નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં આંશિક છૂટ અપાઈ છે, પણ લોકો ન તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી રહ્યા છે, ન માસ્ક પહેરી રહ્યા છે. નિકોલ પોલીસે આવા લોકોને પકડી દંડ વસૂલવાનું શરૂ કર્યું. શહેરમાં લોકડાઉનની કડકપણે અમલવારી કરાવવા, લોકોને કોરોનાથી સંક્રમિત ન થાય તે માટે બચાવવા માટે પોલીસ એડી ચોટીનું જોડ લગાવી રહી છે, લોકોને સમજાવી રહી છે, પરંતુ લોકો જાણે કે બેફામ બન્યા હોય તે રીતે ઘરની બહાર નીકળી રહ્યા છે. કોઈ પણ જાતની ગંભીરતા નથી જોવા મળી રહી. જે પોલીસ કર્મીઓ છે તે સમજાવટ કરી રહ્યા છે, સમજાવી રહ્યા છે કે કામ વગર બહાર ન નીકળી. જે દ્રશ્ય છે તે નિકોલના ખોડિયાર મંદિર પાસેના છે કે જ્યાં પોલીસ દ્વારા સઘન તપાસ તે કરવામાં આવી રહી છે. ડબલ સવારી પર જતા લોકોને રોકવામાં આવી રહ્યા છે. રિક્ષા ચાલકો પર પ્રતિબંધ છે, ત્યારે રિક્ષા ચાલકો બેફામ બની નીકળ્યા છે. તેવા રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે રીતે જે ખડે પગે રહેતા પોલીસ કર્મીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે, તેમ છતાં પણ કોઈ પણ જાતનો ભય, કોઈ પણ જાતનો ડર ન હોય તેમ લોકો બહાર નીકળી રહ્યા છે. અને અહીંયા જે લોકડાઉનનું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન છે તે કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ જે દ્રશ્ય છે તે ખૂબ ચોંકાવનારા છે કે લોકોએ સમજવાની જરૂર છે, લોકોએ ગંભીરતા દાખવવાની જરૂર છે, જે નિયમો છે તેનું પાલન કરવાની જરૂર છે. ટુ વ્હીલર પર બે વ્યક્તિને ન બેસવાની જે સૂચના આપવામાં આવી છે તે છતાં પણ તેઓ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. રિક્ષા ચાલકો પર પ્રતિબંધ છે, તે છતાં રિક્ષા બેફામ ફરી રહી છે. ત્યારે લોકોમાં ગંભીરતાનો ચુસ્તપણે જે અભાવ છે તે જોવા મળી રહ્યો છે. અને હવે લોકડાઉનને કડકપણે અમલવારી છે તે પોલીસ કરાવી રહી છે. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મહેસાણામાં લોકડાઉન દરમિયાન ખાદ્ય સામગ્રીમાં વધારો જોવા મળ્યો છે. વેપારીઓએ ગ્રાહકોને મોંઘવારીનો ભાર આપ્યો છે. સિંગતેલ, મગદાળ, તુવેરદાળ જેવી જરૂરિયાતવાળી વસ્તુઓ તોતિંગ વધારો ભાવ તેમાં થઈ રહ્યો છે, જેથી લોકોનું બજેટ ખોરવાયું છે. લોકડાઉન 4ના નવા નિયમો જાહેર કરાયા, જેમાં એસટી બસને ચાલુ કરવામાં પણ મંજૂરી આપવામાં આવી. ત્યારે મોરબીથી રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર તરફ એસટી પરિવહન શરૂ કરવામાં આવ્યું છે. મોરબીથી દર અડધી કલાકે રાજકોટ જવા એસટી બસ સેવા પણ શરૂ કરાઈ છે. જોકે હજુ પ્રારંભિક તબક્કે મુસાફરોની પાંખી હાજરી જોવા મળી રહી છે. ભાવનગર જિલ્લા કલેક્ટર દ્વારા ડાયમંડ ઉદ્યોગની ઓફિસ અને કારખાના પર ચેકિંગ કરવામાં આવ્યું. હીરાના કારખાનામાં માસ્ક પહેરવું, સેનિટાઇઝ રાખવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિતના સાવચેતીના પગલાં લેવાય છે કે કેમ તે અંગે ચેકિંગ કરવામાં આવ્યું. કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારી દ્વારા લોકોમાં અવેરનેસ જાળવે તે મુદ્દે સૂચના પણ અપાઈ. સંઘ પ્રદેશ દમણમાં યુપી જવાની ટ્રેન રદ થતા શ્રમિકો ભડકી ગયા અને તંત્ર દ્વારા આપવામાં આવેલા ફૂડ પેકેટ્સ પણ રસ્તા પર ફેંકી પોલીસ પર હુમલો કર્યો, જેના પગલે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો. ઉલ્લેખનીય છે કે શ્રમિકોને ભેગા કરી વાપી સ્ટેશન લાવવાના હતા, તેવા સમય ટ્રેન રદ થવાની જાહેરાત થતા શ્રમિકો ઉશ્કેરાયા અને પોલીસ પર પથ્થરમારો કર્યો. બનાસકાંઠા જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને ડીસા તાલુકામાં લોકડાઉનના નિયમોનું ચુસ્ત પાલન થતું જોવા મળ્યું. સંક્રમણને અટકાવવા માટે પોલીસની ઉત્તમ કામગીરી સામે આવી, સાથે જનતા પણ નિયમોનું પાલન કરતી દેખાઈ. શું છે ડીસામાં કોરોના વાયરસ સંક્રમણના ઘટી રહેલા આંકડાનું રહસ્ય, ચાલો જાણીએ અમારા સંવાદદાતા વિશાલ મહેતા પાસેથી. કોરોના વાયરસની મહામારી યથાવત છે ત્યારે ડીસાની અંદર અત્યારે હાલમાં જોવા જઈએ તો જે લોકડાઉનનું પાલન થઈ રહ્યું છે તે લોકડાઉન 4ની અંદર તમામ જગ્યાએ સંપૂર્ણપણે પાલન થતું અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે. માત્ર આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ જોવા મળી છે. તો બીજી બાજુ વાત કરવામાં આવે, પોલીસ દ્વારા પણ સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે. તમામ રોડ રસ્તા ઉપર બેરિકેડ્સ રાખી અને વાહન વ્યવહાર બંધ રાખવામાં આવ્યો છે. સાથે જ પોલીસ પણ ક્યાંક ને ક્યાંક ખડા પગે જોવા મળી રહી છે. આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો અહીંયા રોજ 150 થી 200 જેટલા
टेस्ट करवामां आवी रह्या छे अने साथे ज जे डीसानी अंदर संक्रमणनी जे संख्या छे ते 15 हती तेमां सारवार दरमियान 12 दर्दीओने रजा आपवामां आवी छे अने जो बात करवामां आवे तो अत्यारे हालमां बे ज दर्दी सारवार हेठळ छे ने एक दर्दीनुं मोत थयुं छे એટલે કહી શકાય કે ડીસામાં કેસની જે સંખ્યા છે ખૂબ જ ઓછી છે સાથે જ ડીસાની અંદર જે ભણસાલી હોસ્પિટલ છે તેને કોવિડ 19 તરીકે જાહેર કરવામાં આવી છે 100 બેડની આ હોસ્પિટલની અંદર તમામ લોકોની સારવાર માટેની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે ત્યારે વાત કરવામાં આવે કે જે રીતે અત્યારે હાલનો માહોલ છે તેમાં ડીસાના લોકોની અંદર ક્યાંક ને ક્યાંક જાગૃતતા જોવા મળી છે અને એના કારણે જ અત્યારે હાલમાં જે પરિસ્થિતિ છે તે ક્યાંક ને ક્યાંક નિયંત્રણમાં હોય તેવું લાગી રહ્યું છે એટલે કહી શકાય કે બનાસકાંઠાની અંદર આ એક ઉત્તમ ઉદાહરણ છે ડીસા કે જ્યાં લોકો લોકડાઉનનું પાલન કરી રહ્યા છે જેના કારણે અત્યારે કોરોના વાયરસની જે સંક્રમણની સંખ્યા છે તે 15થી ઘટીને માત્ર 2 પર આવી ગઈ છે અને આવનારા સમયમાં જો સંક્રમણ નહીં વધે તો તે 2ની સંખ્યા પણ કદાચ નીલ થઈ જશે તેવી શક્યતા છે એટલે આ પ્રમાણે જો દરેક લોકો જો તેનું પાલન કરે તો કોરોના વાયરસ સામેની જંગ જીતી શકાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે કેમેરામેન રવિ જોશી સાથે વિશાલ મહેતા મંતવ્ય ન્યૂઝ ડીસા ગીર સોમનાથમાં મનરેગાનું કામ ચાલી રહ્યું છે ત્યારે આ કામ કરતા મજૂરોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો મજૂરો માસ્ક વગર જ કામ કરતા જોવા મળ્યા આ દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા હતા ઉનાના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે જ્યાં મનરેગાનું કામ ચાલી રહ્યું હતું અને તે સમયે મજૂરોમાં ક્યાંય પણ સોશિયલ ડિસ્ટન્સ ન જોવા મળ્યું ડ્રોન કેમેરા દ્વારા આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લાઈવ વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું સીએમ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના વેપારી સામાજિક આગેવાનો સાથે સંવાદ યોજવામાં આવ્યો કોવિડ 19 સંદર્ભે આગેવાનોના પ્રતિભાવ અને સૂચનો જાણ્યા કોરોના મહામારી સાથે લડવા સહિયારા પ્રયાસ માટે પણ અનુરોધ કર્યો કોરોનાના કહેર વચ્ચે તીડનું આતંક ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યું છે અમરેલી બોટાદ લીમડી અને ધંધુકામાં તીડનો આતંક સતાવી રહ્યો છે ખેડૂતો થાળી વગાડીને તીડને ભગાડવાના પ્રયત્નો કરી રહ્યા છે ચાર અલગ અલગ દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન પર બોટાદ અમરેલી લીમડી અને ધંધુકાના જ્યાં તીડે આક્રમણ કર્યું ખેડૂતો અત્યારે તીડને ભગાડવામાં વ્યસ્ત છે ક્યાંક થાળી વગાડીને ખેડૂતો તીડને ભગાડવાના પ્રયત્નો કરી રહ્યા છે ક્યાંક અવાજ કરીને ખેડૂતો તીડને ભગાડવાના પ્રયત્નો કરી રહ્યા છે મહેસાણા જિલ્લામાં કડી તાલુકાના ફુલેત્રા ગામમાં પણ તીડે આતંક વર્તાવ્યો તીડના નાના નાના બે ઝૂંડ ખેતરોમાં દેખાયા તીડ આવ્યાની જાણ ગામના સેવકોને થતા તીડને ભગાડવાની કામગીરી આરંભી દેવાઈ ભાવનગરના સિહોર અને ઉમરાળા પંથકમાં તીડનો આતંક જોવા મળ્યો સણોસરા રંગોડા સહિતના વિસ્તારમાં તીડનું ઝુંડ આવી ચડ્યું વલભીપુર બાદ સિહોર ઉમરાળા પંથકમાં તીડ જોવા મળ્યા મોટા પ્રમાણમાં તીડ દેખાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો તીડના કારણે પાકને પણ વ્યાપક નુકસાન થઈ રહ્યું હોવાનું જાણકારી મળી છે વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ અને લોકડાઉનના કારણે મર્યાદિત ખરીદી સહિત અનેક સમસ્યાઓનો સામનો કરી રહેલા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પર ઉડતી આફત આવી છે લીમડીના કાનપરા ગામમાં તીડે આક્રમણ કરતા ખેડૂતો ચિંતિત બન્યા છે તીડના ટોળા ત્રાટકતા તાતની હાલત કફોડી બની છે અમરેલીમાં આવેલા ખાંભા ગ્રામ્ય વિસ્તારમાં તીડના ઝુંડ જોવા મળ્યા કોરોનાની આફત વચ્ચે તીડના ઝુંડ ત્રાટકતા જગતનો તાત પરેશાન થઈ ગયો ડેડાણ રાયડી હાથસંગ તીડના ઝુંડ જોવા મળ્યા થાળી વગાડી ખેડૂતો તીડ ઉડાડવા માટે કામે લાગ્યા
રાજ્યના 8 જિલ્લામાં રણતીડના આક્રમણ બાદ હવે અરવલ્લી જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં રણતીડને લઈને કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે. સાથે જ ખેતીવાડી વિભાગની 10 ટીમો દ્વારા 28 ગામોમાં તીડ નિયંત્રણની કામગીરી હાથ ધરાઈ છે. સાથે ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા ખેડૂતોને તીડની ઓળખ અને નિયંત્રણની કામગીરી માટે માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે. અમરેલીના બાબરા માર્કેટયાર્ડમાં મોટા પ્રમાણમાં તલની આવક થઈ. લોકડાઉન 4 દરમિયાન મોટા ભાગના ખેડૂતો સફેદ અને કાળા તલનો પોતાના પાક વેચવા માટે પહોંચ્યા. ખેડૂતોની જો માનીએ તો તેમને સફેદ તલના 1389થી 1701 સુધીનો ભાવ મળ્યો. યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે માલની હરાજી કરવામાં આવી. હાલ યાર્ડમાં ખેડૂતો કપાસ, તલ, મગ, ચણા અને અડદ સહિતનો માલ વેચવા આવી રહ્યા છે. કચ્છના અંજારમાં ભાજપ શાસિત નગરપાલિકામાં નવું કૌભાંડ સામે આવ્યું છે. જમીનમાં કેબલ પાથરવાના કામગીરીમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવા કોંગ્રેસના નગરસેવક દ્વારા આક્ષેપો થયા. કેબલ પાથરવાની કામગીરી સોંપવામાં આવેલી કંપનીએ પાલિકાના હોદ્દેદારો સાથે સાંઠગાંઠ કરી કેબલ અલગથી ખોદીને પાથરવાને બદલે ગટર લાઇનમાં પાથર્યા હોવાનો આરોપ લગાવ્યો, જેને લઈને કોંગ્રેસના નગરસેવક દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવાની માંગણી કરવામાં આવી. એક લાખોનું કહી શકાય એવું કૌભાંડ બહાર પાડ્યું છે. તેમાં ગટર ઉભરાતા ગંગા નાકા પાસે ત્યાંથી અચાનક હું પસાર થતો હતો અને ત્યાં ગટર ઉભરાતી હતી અને ત્યાં ચેમ્બરની અંદર જોયું તો ફાઇબર ગ્લાસ ઓપ્ટિક કેબલના પાઇપો જોડેલા હતા અને તેની અંદર જીઓ કંપનીનો ફાઇબર દેખાતા ખરેખર અચંબામાં પડી ગયું અને અંજાર નગરપાલિકા દ્વારા બાંધકામ વિભાગના ઇન્જિનિયર અથવા બાંધકામ સમિતિના ચેરમેન અને અંજાર નગરપાલિકાના પદાર અધિકારીઓ આની અંદર સામેલ છે એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન નર્મદા સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. ઇન્દ્રસાગર ડેમમાંથી પાણીની આવક થતા સરદાર સરોવર ડેમની સપાટી 121.28 પર પહોંચી છે. હાલ ડેમમાં 13.933 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જણાવી દઈએ કે ગુજરાત સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં પાણીની માંગ વધતા સૌની યોજના થકી નર્મદા બંધની મુખ્ય કેનાલમાંથી 6000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી લોકડાઉન 4માં રાજ્યમાં અપાયેલી છૂટછાટથી લઈને સરકાર દ્વારા કરાયેલી કામગીરીની વિસ્તૃત રીતે છણાવટ કરવામાં આવી. નીતિન પટેલે સાફ સંકેત આપ્યો હતો કે લોકડાઉન 4માં આપેલી રાહતનો લાભ લોકો નિયમો પાળીને લે અને જો નિયમોનો ભંગ થશે તો આપવામાં આવેલી રાહત રાજ્ય સરકાર પાછી પણ ખેંચી શકે એમ છે. મંતવ્ય ન્યૂઝ સાથે થયેલી લંબાણપૂર્વકની વાતચીતમાં નીતિન પટેલે અનેક મુદ્દાઓ પર ફોડ પાડ્યો. લોકડાઉન 4 અમલમાં આવ્યું એ જ વખતે સરકારે મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટતા કરી છે કે અત્યારે લોકોની સરળતા માટે, રાહત માટે, રોજગારી માટે, વેપાર ધંધા, ઉદ્યોગ, નોકરી બધું ચાલુ કરવા માટે આ આપણે છૂટ આપી છે. પણ એનો અર્થ એમ નથી કે કાયમી છૂટ છે. આ છૂટનો દુરુપયોગ થાય, ફરી ટોળા ભેગા થાય, ફરી સંક્રમણ વધે, ફરી બધા કેસો થવા માંડે તો જે વિસ્તારમાં આવું થશે એ વિસ્તાર પછી કોઈ વોર્ડ હોય નગરપાલિકાનો, મહાનગરપાલિકાનો, કે કોઈ ગામ હોય કે કોઈ તાલુકો હોય, જ્યાં પણ આવું થશે એની છૂટછાટો પાછી ખેંચવાની પણ જરૂરિયાત ઊભી થશે અને જરૂર પડશે તો સરકાર કરશે. એટલે જ હું નાગરિકોને આજે પણ આપણા મંતવ્ય ટીવી ચેનલના માધ્યમથી વિનંતી કરું છું કે લોકડાઉનનો, છૂટછાટોનો, રાહતોનો જો વધુ સારી રીતે લાભ લેવો હોય તો નિયમો ફરજિયાત પાડો. નિયમ તોડવાને લાભ લેવો, સંક્રમણ વધારવાને લાભ લેવો, બે એક સાથે નહીં બને. એટલે સરળતાથી બધા નિયમો પાલન કરે. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર ટિકિટ કાઉન્ટર ખોલવામાં આવ્યું ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી કાલુપુર, જ્યાં વહેલી સવારથી ટિકિટ માટે લોકોની લાઇન જોવા મળી.
ટિકિટ ખરીદવા આવેલા લોકોએ માસ્ક સાથે સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કર્યું. પ્રારંભિક તબક્કે રિઝર્વેશન માટે ઓછી વિન્ડો ખોલવામાં આવી રહી છે, જ્યારે સમય જતા તમામ વિન્ડો ખોલવામાં આવશે. આજથી દેશભરમાં રેલવેની ટિકિટ્સનું બુકિંગ શરૂ થઈ ગયું છે, ત્યારે રાજકોટમાં પણ વહેલી સવારથી જ એડવાન્સ ટિકિટ માટે ટિકિટ કાઉન્ટર ખોલવામાં આવ્યું. ટિકિટ ખરીદવા આવતા લોકો અને સ્ટાફ દ્વારા લોકડાઉનના જરૂરી નિયમોનું પાલન થાય તે માટે સ્ટેશન પર પોલીસ કાફલો પણ ખડકી દેવાયો. 1 જૂનથી રેલ સેવા શરૂ થાય છે ત્યારે મુસાફરી કરવા ઇચ્છતા મુસાફરો માટે અત્યારથી રિઝર્વેશન શરૂ કરવામાં આવ્યું છે. જોકે લોકડાઉનના નિયમો વચ્ચે ટ્રેન સેવાને લઈને લોકો સાથે રેલવે તંત્ર પણ અવઢવમાં છે. સરકાર દ્વારા 1 જૂનથી ટ્રેનો શરૂ કરવામાં આવનાર છે, ત્યારે એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. કચ્છના ભુજ અને ગાંધીધામ રેલવે મથકોએ ટિકિટ બારી ખુલી ગઈ અને એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું. સાથે ઓનલાઈન બુકિંગની પણ સવલત છે. તંત્ર દ્વારા આગામી સમયમાં નવી ગાઈડલાઈન આપવામાં આવશે. ત્યારે હાલની સ્થિતિએ મળેલી સૂચના મુજબ કચ્છમાં ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશને બુકિંગ શરૂ થયું. પ્રવાસીઓ પણ બુકિંગ માટે આવી રહ્યા છે. આજથી ટ્રેનોનું બુકિંગ શરૂ થયું છે, ત્યારે ભુજ અને ગાંધીધામના રેલવે સ્ટેશન ઉપર મંત્ર વિલેજની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. કેમેરામાં જોઈ શકીએ છીએ કે અહીં જે ટિકિટ બારી છે તે પણ ખુલી ગઈ છે અને અહીં બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સરકારના આદેશ મુજબ જે પણ જે રીતે ટ્રેન જઈ રહી છે તેનું બુકિંગ પણ થઈ રહ્યું છે અને રિફંડ મેળવવા માટે હાલમાં લોકોને પારાવાર મુશ્કેલી પણ પડી રહી છે તેવી પણ ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે આવનારા દિવસોમાં રેલવે તંત્ર રિફંડ માટે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહે છે. કેમેરામેન આયા સિદ્દીકી સાથે કૌશિક છાયા, મંતવ્ય ન્યૂઝ, ભુજ, કચ્છ. અમરેલીમાં આવેલા લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમ્મરનો મજૂરોએ વિરોધ કર્યો. ભીંગરાળ ખાતે મનરેગા યોજના અંતર્ગત કામ કરતા મજૂરોની મુલાકાત દરમિયાન સ્થાનિક મજૂરો અને આગેવાનોએ વિરોધ કર્યો હતો. વિરોધનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. મનરેગાના કામમાં ખોટો જશ લેવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. વ્યક્તિ વિરોધ કરવા આવ્યા હતા તે મજૂર નહોતા, મજૂરોના નામે મજૂર પોતે નેતાગીરી કરવા આવ્યા હતા અને ખોટી વાત કરીને આવ્યા હતા. ગામના સરપંચ કાળુભાઈ પણ સંતોષ વ્યક્ત કર્યો કે વિજયભાઈ તમે અમને ગામને ઘણી મદદ કરી છે અને કોંગ્રેસના એક આગેવાન તરીકે નરેગા યોજનાનું કામ લોકો સુધી પહોંચે એ જોવા માટેની એક નૈતિક ફરજ છે. પરંતુ લેભાગુ માણસો કે જેને ગામના વિકાસમાં રસ નથી એવા માણસો આવીને આ જે જસ મળી રહ્યો છે એને અબજસ આપવા માટેનો આ નિષ્ફળ એમનો પ્રયાસ છે. કોઈ ગામમાં બીજા મજૂરોને તકલીફ નથી તેની એક સ્થાનિક ધારાસભ્ય તરીકે મારી આપના માધ્યમથી લોકો સુધી વાત પહોંચાડવા માટેની આ વિનંતી કરું છું. જામીન મુક્ત થયા બાદ ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાની પ્રતિક્રિયા મળી હતી. તેમણે જણાવ્યું કે 188 મુજબ ધરપકડ અને જામીન મુક્ત ત્યારબાદ ફરીથી 151 મુજબ ધરપકડ કરવામાં આવી, કિસાનનો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવી કહીને સરકાર પર તેમણે પ્રહારો કર્યા. ગુજરાતના ઇતિહાસની આ પહેલી ઘટના છે કે 151 ની અંદર જેલમાં મોકલવાનો ઓર્ડર આવે. ગુજરાતના ઇતિહાસની આ પહેલી ઘટના છે કે ડોક્ટરના અભિપ્રાય લીધા વગર મામલતદાર ડાયરેક્ટ ઓર્ડર કરી દે. એટલે આ પરિસ્થિતિની અંદર જે સરકાર મારી વિરુદ્ધ આખે આખું એક કાવતરું કરતું હતું અને મને કોઈ પણ રીતે જેલમાં મોકલી અને આ ગુજરાતના 56 લાખ ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરતા હતા, એક વિચાર દબાવવાનો પ્રયત્ન કરતા હતા. આ વિચાર ન દબાય ગુજરાતના 56 લાખ ખેડૂત પરિવારોના જે અવાજ છે એ અવાજ ન દબાય એટલા માટે થઈ અને જેલમાં ન જવા માટે થઈ અને એક કાવતરાનો ભોગ ન બનીએ એટલા માટે રાત્રે 12 વાગે જામીન લઈ અને હું મારા ઘરે અત્યારે પરત ફર્યો છું. હું ગુજરાતના જાહેર માધ્યમોના માધ્યમથી ગુજરાતના તમામ ખેડૂતોને અને જાહેર માધ્યમોને વિશ્વાસ દઉં છું કે આ લડતની શરૂઆત થઈ છે. આ લડત છેલ્લે સુધી અમે લડવામાં છીએ. જે જે લોકોએ કાયદા વિરુદ્ધ જઈ અને કામ કર્યું છે એને 100% જવાબ આપશું. આવનારું આયોજન અમારું, આવનારી અમારી રણનીતિ અને ખેડૂતોનો અવાજને કેવી રીતે બુલંદ કરવો એ અમે 1-2 દિવસની અંદર અમારી રણનીતિ જાહેર કરશું. કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ પાલ આંબલિયાને પોલીસ દ્વારા માર માર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
राजकोट शहर जिला कांग्रेस आगेवानों द्वारा आ मामले जिला कलेक्टर ने आवेदन पत्र पाठवा कांग्रेसे आरोप लगाव्यो छे कि सरकार खेडूतोना प्रश्नोने वाचा आपनार पर सरकार खोटी रीते दमन गुजारे छे। कांग्रेसना आगेवानो जो कोई नियमनो उल्लंघन कर्यु होय तो न्यायतंत्र छे, साथे ज पालांबलियाने मार मारनार अधिकारीओ सामे तात्कालिक पगला लेवामां आवे तेवी मांगणी पण करी। કલાક પછી પાછી પોલીસ ત્યાં આવે છે અને એને એમ કહે છે કે મામલતદારે આગલો ઓર્ડર કેન્સલ કર્યો છે અને તમને પાછા જેલ હવાલે કરવાના છે અને રાત્રે 12:30 એને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા। આ પોઝિશન આજે ગુજરાતમાં થઈ રહી છે ત્યારે અમે કલેક્ટરશ્રી મારફત આ સરકારને પણ કહેવા માગીએ છીએ કે આવી તાનાશાહી અમે ચલાવી નહીં લઈએ અને આના માટે આ તો અત્યારે લોકડાઉન છે એટલે અમે શિસ્તમાં રહીને 3 જણા આવેદન દેવા આવ્યા છીએ અને ઓલ ગુજરાતમાં આજ રીતે અમે કહીશું કારણ કે અમે પોલીસની લોકડાઉનનો ભંગ 144ની કલમમાં આવવા માગતા નથી કારણ કે પોલીસના અત્યાચારો અમે જોઈએ છીએ પણ ભવિષ્યમાં જરૂર પડશે તો આ કોંગ્રેસ રોડ ઉપર આવશે। અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો, પોલીસે ઢોર માર મારવામાં આવ્યો છે એટલે મને એવો પ્રશ્ન થાય છે કે આજે આપણે બધા તમે ને હું તમે મીડિયા વાળા આપણે શેમાં જીવી રહ્યા છે? આ લોકશાહી છે કે સન્મુક્તશાહી? મીડિયા વાળો પ્રશ્ન ઉઠાવે તો એના ઉપર રાષ્ટ્રદ્રોહની કલમ લાગે, ખેડૂતનો નેતા એને પ્રશ્ન ઉઠાવે ખેડૂતનો તો એને ઢોરમાર મારવામાં આવે? તો મને આ દેશમાં લોકશાહી છે કે સન્મુક્તશાહી આ પ્રશ્ન ઉભો થાય છે। વિજયભાઈ વિચારો આપણે ક્યાં? રાજકોટમાં પાલામલિયા પર પોલીસ દમનના આક્ષેપોનો પડઘો મહેસાણામાં પણ પડ્યો। મહેસાણા કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જવાબદારો સામે યોગ્ય પગલાં લેવા માટે માંગ કરી। મહેસાણા કોંગ્રેસનો આક્ષેપ છે કે ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચાડવાની કોશિશ કરી રહેલા પાલ આંબલિયાનો અવાજ દબાવવાનું કામ પોલીસ કરી રહી છે, ત્યારે પોલીસની જો હુકમી સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી। લોકશાહીનું આ રીતે આનંદ થાય એ શેર પણ ચલાવી વિચાર ના લેવાય એટલે ગુજરાતના દરેક જિલ્લામાં જિલ્લા મથકે કલેક્ટરશ્રીને અમે આવેદન પત્ર આપ્યું છે કે જવાબદારો સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે। રાજકોટમાં કિસાન કોંગ્રેસના આગેવાન પાલાંબલિયા પર પોલીસ દમનના મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને તાલાલાના કોંગી ધારાસભ્ય ભગવાન બારડ સહિત જિલ્લા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવાયું, કડક કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી। બનાસકાંઠામાં કોવિડ-19ની જગમાં સફળતા મેળવવા જિલ્લા કલેક્ટર દ્વારા ખાસ વોર રૂમ તૈયાર કરવામાં આવ્યો છે। આ વોર રૂમમાંથી સમગ્ર જિલ્લાનું કમાન્ડ અને કંટ્રોલ કરવામાં આવે છે। બનાસકાંઠા જિલ્લાના 46થી વધારે કન્ટેઇનમેન્ટ ઝોન પર સીસીટીવી કેમેરાના માધ્યમથી સીધી દેખરેખ રાખવામાં આવે છે। આ ઉપરાંત કોવિડ-19ની તમામ હોસ્પિટલ્સ અને તંત્રની કામગીરી પર કલેક્ટરની ટીમ દ્વારા સીધી નજર રખાય છે। કોરોના સંક્રમણથી બચવા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક બે માત્ર ઉપાયો છે, ત્યારે સુરેન્દ્રનગરના એક ઉદ્યોગપતિએ સંક્રમણથી બચવા ડિસ્પોઝેબલ બેડ તૈયાર કર્યો। જિલ્લામાં ક્વોરન્ટીન થયેલા દર્દીઓના ઉપયોગમાં આવી શકે તે હેતુથી આ બેડ બનાવવામાં આવ્યો છે। નજીવા દરે જિલ્લાવાસીઓને આ બેડ ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેથી કોરોના વાયરસનું સંક્રમણ અટકાવી શકાય। બેડ છે એ ડિસ્પોઝલ ટાઈપ છે, એની સાથે આપેલી વસ્તુ જેમ કે ચેર, બેડશીટ, પીલો અને ડસ્ટબિન આ બધું જ ડિસ્પોઝલ છે। જેમ એનો ક્વોરન્ટાઇન પીરિયડ પૂરો થાય છે એ આ વસ્તુને એના વાયરસને આપણે ડિસ્પોઝલ કરી શકીએ છીએ। આ બેડની કિંમત કેટલી છે? માત્ર 950 રૂપિયા। અરવલ્લી જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા 5 ડેમોમાં ઉનાળાના નમસ્કાર ગઈકાલ સાંજના 5 વાગ્યાથી આજ સાંજના 5 વાગ્યા સુધી ગુજરાતભરમાં કોવિડના 363 પોઝિટિવ કેસીસ આવ્યા છે। આજ સમય દરમિયાન 11 એવા લોકોના દુઃખદ અવસાન થયા છે કે જેમનું મૃત્યુનું કારણ પ્રાથમિકપણે કોવિડના સંક્રમણનું રહે, અને 18 એવા લોકોનું દુઃખદ અવસાન થયું છે કે જેમને પહેલેથી અન્ય ગંભીર બીમારી હતી જેને આપણે કોમોર્બિડ કન્ડિશન કહીએ છીએ, અને કોવિડનું સંક્રમણ પણ થવાના કારણે એમનું મૃત્યુ થયું છે। અને આજે જે ડિસ્ચાર્જ થયેલા છે એ લોકોની એ સંખ્યા ટોટલ 392ની છે, એટલે આજે જે ડિસ્ચાર્જ થયા છે
392 અને એની સામે જે પોઝિટિવ કેસીસ આજે નોંધાયા છે 363, એટલે નેટ વધારે લોકો આજે ડિસ્ચાર્જ થયા છે. અને આજની આ ડિસ્ચાર્જને આવરી લેતા ટોટલ ગુજરાતમાં 44.3% 44.3% રિકવરી રેટ છે, જે પણ એક ઇટ્સ અ વેરી હાઈ ફિગર, ગુડ ફિગર. અને આજ સુધી જે ક્યુમ્યુલેટિવ એટલે અત્યાર સુધી સરેરાશ ટોટલ સરવાળો આપણે જોઈએ તો 5,880 લોકોનું ડિસ્ચાર્જ થયું છે. 5,880 લોકોનું ડિસ્ચાર્જ સફળતાપૂર્વક ચિકિત્સા થઈ ગઈ છે અને સારવાર લીધા પછી આ લોકો ઘરે ગયા છે. અત્યાર સુધીના કુલ જે પોઝિટિવ પેશન્ટ્સ આવ્યા છે આમાં ટેસ્ટ થયા છે 13,273 અને જે એક્ટિવ પેશન્ટ્સ છે એમાંથી 63 એવા છે જે ક્રિટિકલ કેર વેન્ટિલેટર પર છે અને 6,528 એવા લોકો છે કે જે સ્ટેબલ છે, એટલે કાં તો રૂમ એર પર છે કે સિમ્પલ ઓક્સિજન પર છે. આ છેલ્લા 24 કલાક આજ સાંજના 5 વાગ્યા સુધી જે આપણે ટેસ્ટ કર્યા છે એની સંખ્યા છે 6,410 અને અત્યાર સુધીના ટોટલ જે આપણે ટેસ્ટ કર્યા 1,72,562 આજે સાથે એક બે સક્સેસ સ્ટોરીઝ આવ્યા છે. એક સક્સેસ સ્ટોરી ખાસ કરીને 65 વર્ષના જસવંતસિંહ પરિહાર ભાઈ જે વસ્ત્રાલ અમદાવાદમાં રહે છે, એમને 8 મેના રોજ એમને માથાનું દુખાવ હેડેક હતું, એલજી હોસ્પિટલમાં ગયા અને ત્યાં એમને એમની મેમરી એમ્નિઝિયા પણ ડેવલપ કર્યું એટલે એ પોતાના સગાવાળાઓને પણ ઓળખી ન શક્યા. સીટી સ્કેનમાં ગયા અને ડાયગ્નોઝ કરવામાં આવ્યું કે એમને બ્રેઇન હેમરેજ થયું છે. ફર્ધર આને હજી વધારે ગંભીર એ રીતે આ કેસ થયું કે કોવિડ માટે પણ પોઝિટિવ ટેસ્ટ થયા અને એમને સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં 9 તારીખ મે મહિનાના 9મી તારીખે ત્યાં એડમિટ કરવું પડ્યું, ત્યાં રેફર કર્યા હતા અને ત્યાં સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં હતા અને એમની ફેમિલીને એમના પરિવારજનોને લાગ્યું કે આટલી ગંભીર કન્ડિશન છે, એક તો બ્રેઇન હેમરેજ છે, એમને મેમોરી લોસ એટલે એમને યાદદાશ્ત પણ એમ્નિઝિયા પણ આવી ગઈ છે, એમની યાદદાશ્ત ગુમાવી બેઠા છે, કોવિડના પણ પોઝિટિવ છે અને એમની કન્ડિશન પણ થોડીક ક્રિટિકલ થઈ. પણ એ પહેલાં એમના જે ડૉક્ટર્સ હતા એમને સજેસ્ટ કર્યું કે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે પણ આપણી મેડિસિટીના કેમ્પસમાં છે ત્યાં શિફ્ટ કરવામાં આવે અને એમની કન્ડિશન 13મીએ જે ક્રિટિકલ થવા માંડ્યું માટે ઝડપથી 13મીએ એમની સર્જરી પણ કરવી પડી અને એ રાતના 1 વાગ્યાથી 3 વાગ્યા વહેલા સવાર સુધીના 13મી તારીખે એમની સર્જરી કરવામાં આવી, એટલે 1 AM ટિલ 3 AM ઇન ધી અર્લી મોર્નિંગ ઓર લેટ નાઇટ ઓફ 13th May અને અર્લી મોર્નિંગ ઓફ 14th May. પણ ઈશ્વરની કૃપાથી અને આપણા બધા કોરોના વોરિયર્સ જે ત્યાંના સર્જન્સ હતા, ડૉક્ટર્સ હતા, એ બધાના ખૂબ અથાગ પ્રયત્નોથી રાતના પણ દિન રાત જે આપણે કહીએ છીએ આ લોકોએ ખૂબ સક્સેસફુલ સર્જરી કરી અને એ બિલકુલ સાજા, સર્જરી સરસ રીતે થઈ અને D9 આઇસોલેશન વોર્ડમાં એમને શિફ્ટ કરવામાં આવ્યું. પછી ફરી હવે એમની યાદાશ આવી ગઈ છે અને એ બિલકુલ એમની એક અનુભવ બિલકુલ પ્રસન્નતાથી કહે છે કે હવે હું ઝીરોમાંથી હીરો બની ગયો છું અને આખા સિવિલ હોસ્પિટલના સ્ટાફ એમને એટલી અદ્ભુત એમની દેખરેખ રાખી એના માટે એમની એક આભાર વ્યક્ત કરે છે, ગ્રેટિટ્યૂડ વ્યક્ત કરે છે અને ખાસ કરીને જે ન્યુરો સર્જરી ડિપાર્ટમેન્ટ ઓફ સિવિલ હોસ્પિટલ અમદાવાદ એમાં ડૉક્ટર SJ સોલંકી, ડૉક્ટર જયંત, ડૉક્ટર મિલાપ એ બધાએ જે આ કોરોનાના સંક્રમણ કાળમાં પણ આટલી બધી મહેનત કરીને કેટલું એમની કાળજી રાખીને જ્યારે એમના બધા આશાઓ પણ એ ગુમાવી બેઠા હતા ત્યારે એમને બિલકુલ સાજા કર્યું, સર્જરી કરી ઊભા રહીને રાતના 3 વાગ્યા સુધી અને એકદમ ઠીક કર્યું એનું એમને એક થેન્ક્સ વ્યક્ત કર્યું છે અને ખાસ એમને GCRIના ડાયરેક્ટર ડૉક્ટર શશાંક પંડ્યા અને ડૉક્ટર નદીમને પણ કે એમના GCRIના સ્ટેમાં પણ રોજે રોજ એમને જે ખ્યાલ રાખ્યું સારવાર માટે જે બધી અનુકૂળતા કરી આપી એના માટે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. એમને કહ્યું કે મેં જીવનમાં ભગવાનને તો સ્વયં નથી જોયા પણ આ બધા ખરેખર જે ડૉક્ટર્સ જેમણે મારી સેવા કરી છે, મને એક આખું જીવનદાન આપ્યું છે એ મારા માટે ભગવાન કરતાં મોટા છે, એવી એમની પોતાના એમના અભિવ્યક્ત એમના ભાવ એમને વ્યક્ત કર્યા છે
ચાલો આપણે એમનો વિડીયો પણ એક જોઈએ. આજે 29 દર્દીઓના મોત થયા હોવાની જાણકારી આપવામાં આવી. રાજ્યનો મૃત્યુઆંક 802 પર પહોંચી ચૂક્યો છે. આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ સંબોધી 392 લોકો રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયા હોવાની પણ તેમણે જાણકારી આપી છે અને નવા 363 કેસ નોંધાયા હોવાની પણ જાણકારી આપી. ગુજરાતમાં કુલ કેસનો આંક 13,273 પર પહોંચી ચૂક્યો છે. 29 દર્દીઓના મોત આજે વધુ થયા છે. મૃત્યુઆંક કુલ 802 માત્ર ગુજરાતમાં. આજે વધુ 392 લોકો ડિસ્ચાર્જ રાજ્યમાંથી કરવામાં આવ્યા છે, જેમણે કોરોનાને માત આપી છે તેવા લોકોની પણ જાણકારી આપવામાં આવી. અત્યાર સુધીમાં 5,880 લોકો રિકવર થયા છે. ગુજરાતનો રિકવરી રેટ 44.03% છે. 63 દર્દી હજી વેન્ટિલેટર પર હોવાની પણ માહિતી આપી. મૃત્યુઆંક 802. બુલેટિન અહીં સમાપ્ત કરીશું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.